નમસ્કાર આપ જયરાશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત ખેતીમાં થયેલા નુકસાનના વળતરની માંગ સાથે તિલકવાડા તાલુકાના ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતો મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે કાંઠા વિસ્તારમાં આવેલા ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જેના કારણે કાંઠા વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું હતું તો કાંઠા વિસ્તારમાં આવેલા કેટલા મકાનો પણ પાણીમાં ઘરકાવ થયા હતા મોસમી વરસાદ પડતા કપાસ અને તુવીરના પાકમાં નુકસાન થયું હતું

ભારે નુકસાન થયું હતું તો કાંઠા વિસ્તારમાં આવેલ કેટલાક લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા હતા હજી ખેડૂતો આ સમસ્યામાંથી ઉભા થાય તે પહેલા કમોસમી વરસાદ પડતા ખેતરોમાં

આજ રોજ ટીલાકોડા તાલુકાના દરેક મધ્યમ વર્ગના ખેડૂતો આજે ભેગા થઈને જે અતિવૃષ્ટિના કારણે જે ખેતીમાં નુકસાન છે એની માટે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવા આવ્યા હતા એનું ખેડૂતોની વેદનાઓ જણાવવામાં આવી કે આજે બેન્કોમાં લોન લઈને કોઈ પોતાના ઢોળ ઢોકર વેચીને કોઈની સોનાના ચાંદીના ઘરેણાં વેચીને ખેતી કરે છે એ એ વેચીને બી ત્યાર પછીને બી જ્યારે ખેતી કહે છે તો કુદરતની આફત એને કોઈ સહારો નહીં આપતી આફતને લીધે એને ઘણું નુકસાન થયું હતું અગાઉ નર્મદા ડેમના લીધે પૂરમાં ઘણું નુકસાન થયું હતું એના પૈસા સરકારને રજૂઆત કરતાં સરકાર સારી રીતે ચૂકવણી કરી પણ એમાં અમુક ખેડૂતના ખાતામાં પૈસા પડેલ છે અમુક ખેડૂતના બાકી છે એની માટે આવેદન આપવામાં આવેલું છું ત્યાર પછી જ્યારે એ ખેડૂત ઊભો થાય છે થોડા બે મહિના પછી કુદરતની કહેરથી જ્યારે બીજી વાર બી એને નુકસાનીનો ભોગ બનવો પડે છે એને લઈને તાલુકામાં દરેક અધિકારી એનું સર્વે કરે એની પૂરેપૂરી માવજત મળે એવી અમે આશા ઈચ્છે છે એવું તિલકવાડા તાલુકાના ખેડૂતની માંગણી છે બસ મેમર નેશન પ્લસ ન્યૂઝ તિલકવાડા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ થી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર